ટેકવદાવરના સમાચાર પર નજર કરીએ તો રાજકોટ તાલુકાના ગઢકા ગામે સહકારી મંડળીની 62મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી, જેમાં કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા ધારાસભ્ય દ્વારા દૂધ ઉત્પાદન મંડળીમાં દૂધ આપતા ગ્રાહકોને બોનસ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજકોટ નજીક આવેલા ગઢકા ગામે રજવાડો વખતથી આજ સુધી સમરસતાનું પ્રતીક છે. આજ સુધી ગઢકા ગામની અંદર સહકારી મંડળી હોય કે ગ્રામ પંચાયત હોય, ચૂંટણી કરવામાં આવતી નથી. ગામ લોકોના નિર્ણયથી સરપંચની સુનાવણી કરવામાં આવે છે, ત્યારે સહકારી મંડળીની 62મી વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી, જેમાં કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા ધારાસભ્ય દ્વારા દૂધ ઉત્પાદ મંડળીમાં દૂધ આપતા ગ્રાહકોને બોનસ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. એવા વાલજી બાપા થી લઈ અને છગનભાઈ ત્યાં સુધીના લોકોને આજે વાત કરતા પહેલા યાદ કરી અને આપણે વંદન કરીએ છીએ. કારણ કે સહકારી ક્ષેત્રની જે આ વાત આવતી હોય, અહીંયા વડીલો બધા બેઠા છે, એક સહકારી ક્ષેત્રના માળખાની અંદર જે જગ્યા ઉપર કામ થતું હોય, તમને ખ્યાલ છે કે ગઢકાની અંદર જયારે જયારે કાર્યક્રમ હોય, શિબિરો હોય કે મંડળીની સાધારણ સભા હોય, હર હંમેશા વિઠ્ઠલભાઈની કેન્ટીન માટે આ ગામની અંદર હાજરી હોય છે. મારે તો આજે પ્રથમ વખત આ ગામની અંદર આવવાનું થયું છે. પણ જયારે જયારે સહકારી ક્ષેત્રની વાત આવતી હોય, પછી સામાન્ય એવી નાના એવી ગામડાની મંડળી હોય, દૂધ મંડળીઓ ચાલતી હોય, સહક ચાલતા હોય, માર્કેટિંગ યાર્ડ થી લઈ ડેરી થી અને નાગપુર જિલ્લા સહકારી બેંક સુધી, તો આ સહકારી ક્ષેત્રનું આખું આ માળખું છે. અને સહકારી ક્ષેત્રનું માળખું એ રાજકોટ જિલ્લાનું આપણું આ માળખું. જીએન જાદવ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ ત્રંબા.